વિદ્યાર્થી મિત્રો હું લીના ધાનગરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્વાગતીમાં પેજ નંબર 94 પર ક્વેશ્ચન નંબર 12 જોવાનો છે. પેટર્ન મુજબ ખાલી જગ્યા પૂરો. અને આ પેટર્ન મુજબ આપણે ખાલી જગ્યા પૂરવાની છે અને પેટર્ન સમજીને અને જે સંખ્યા છે એ સંખ્યાનો જે ડિઝાઇન છે પેટર્ન છે પેટર્ન પર આપણે અહીંયા દોરવાની છે. તો જો પહેલા કે પેલું જે છે એ આપણને અહીંયા આ પ્રકારનું રાઉન્ડ એટલે કે લંબગોળ આપેલું છે. લંબગોળમાં સંખ્યા છે 215 પ્લસ ચોરસ છે એમાં 120 પ્લસ ખાલી જગ્યા. હવે એની સામે બરાબર છે અહીંયા ટૂંકમાં ત્રણ ત્રણ સંખ્યાનો સરવાળો છે. સામે પણ જુઓ ત્રણ સંખ્યા છે કે એમાં લંબચોરસમાં 600 છે પ્લસ અહીંયા ખાલી જગ્યા ચોરસમાં 120. તો અહીંયા બે સાઈડ સરખી સરખી સંખ્યાઓ છે બરાબર. એક સરખી સંખ્યાઓ છે પણ અહીંયા બંને બાજુ જે સંખ્યાઓ ઘટતી હોય આ બાજુ જે સંખ્યા હોય અને આ બાજુ ના હોય અથવા તો આ બાજુ સંખ્યા હોય અને આ બાજુ ના હોય એમાં આપણે જે સંખ્યા નથી એને આપણે લખીને પૂરું કરવાનું છે. અને સંખ્યા પણ લખવાની છે અને એની જે પેટર્ન છે એ પણ દોરવાની છે. તો પેલું જો અહીંયા છે 215 120 તો હવે અહીંયા કોણ ઘટે છે તો અહીંયા જો 120 છે તો અહીંયા 600 જ હોવા જોઈએ બરાબર. 600 આપણે દોરીને હવે અહીંયા જો 215 120 અને 600 હવે અહીંયા કઈ ઘટે છે 600 અને 120 છે 215 ઘટે છે. તો આ પ્રમાણે જે 215 ની જે પેટર્ન છે એ પેટર્ન દોરીને સંખ્યા ટૂંકમાં જે સંખ્યા બંને બાજુ ઘટતી હોય પૂરતી હોય એને આપણે અહીંયા પૂરી કરવાની છે. અહીંયા જો 56 પ્લસ ખાલી જગ્યા પ્લસ 58 હવે અહીંયા જો 64 પ્લસ ખાલી જગ્યા પ્લસ 56 તો અહીંયા જો 56 છે તો એનો મતલબ કે અહીંયા અહીંયા કઈ સંખ્યા છે 98 તો અહીંયા હવે 98 હશે બરાબર. આ રીતે હવે અહીંયા જો 64 98 અને 56 તો અહીંયા કોણ ઘટે છે 64. હવે જો નંબર 3 એમાં 14 પ્લસ ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા બરાબર 14 34 પ્લસ 20 અહીંયા જો 14 34 અને 20 આ પૂરેપૂરું છે. તો હવે અહીંયા કઈ કઈ ઘટે છે 14 છે 34 અને 20 ઘટે છે તો 34 અને 20. પછી જો નંબર 4 ખાલી જગ્યા પ્લસ 42 પ્લસ ખાલી જગ્યા બરાબર 65 પ્લસ ખાલી જગ્યા પ્લસ 80 તો અહીંયા જો નવી સંખ્યા કઈ છે 42 છે. અહીંયા જો 65 અને 80 છે તો અહીંયા વચ્ચે કયું હોય તો કે 42 જ હોય 42. હવે અહીંયા જો 42 એક જ સંખ્યા છે તો બે ઘટે 65 અને 80 65 અને 80. પછી છે નંબર 5 200 પ્લસ 300 પ્લસ ખાલી જગ્યા બરાબર અહીંયા જો ખાલી જગ્યા પ્લસ 400 પ્લસ ખાલી જગ્યા તો અહીંયા જો નવી સંખ્યા કઈ છે 400 છે જે 400 આ બાજુ નથી તો આ બાજુ 400 જે છે ઘટે છે. હવે અહીંયા જો 400 છે તો ઘટે છે કઈ 200 અને 300 અને 300. કઈ સંખ્યા ઘટે છે 300 બરાબર. તો આ પ્રમાણે અહીંયા આપણે સમજીને કે બંને બાજુએ એ બરાબર ની જે બંને બાજુએ જે સંખ્યા નથી બરાબર એને આપણે એ બંને બાજુ પર જે સંખ્યા ઘટે છે એને જોઈને આપણે પૂરી કરવાની છે બરાબર. આપ તમારા સ્વાગતમાં ઉતારી દેવાનું છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.